તો તમારા આ એટમને એટલે હાઇડ્રોજન બોન્ડ કહેવાય, હાઇડ્રોજન બોન્ડ કહેવાય. કારણ કે તમારું એક તમારું શું થાય છે કે એક એટમ જે છે એના આસપાસના બે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ સાથે બોન્ડ બનાવે છે. અને આ જે હાઇડ્રોજન બોન્ડ્સ છે ને એ સેકન્ડરી બોન્ડ્સ જેટલા પણ છે એમાંથી સૌથી સ્ટ્રોંગેસ્ટ સેકન્ડરી બોન્ડ છે. સેકન્ડરી બોન્ડ્સ જે જેટલા પણ છે એમાંથી સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ્સ જે કહી શકો એ છે હાઇડ્રોજન બોન્ડ. હવે તમને ઉપર મેં એક્ઝામ્પલ બતાડ્યું, લાઇક ઇન અબાઉ એક્ઝામ્પલ, આ જે HF વાળું એક્ઝામ્પલ છે, વન એચ એટમ્સ ફોર્મ્સ બોન્ડ્સ વિથ ટુ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન એટમ્સ. હવે હાઇડ્રોજન બોન્ડ્સ જે છે એ ડાયરેક્શનલ હોય અને વેન્ડરવોલ્સ બોન્ડ્સ કરતાં સ્ટ્રોંગર પણ હોય. દે હેવ અ ડાયરેક્શનલ પ્રોપર્ટી. હાઇડ્રોજન બોન્ડ્સ ડાયરેક્શનલ પણ હોય અને વેન્ડરવોલ્સ બોન્ડ કરતાં તો સ્ટ્રોંગર પણ હોય. હવે જો મેં તમને અહીંયા બતાડ્યું છે, કીધું કે હાઇડ્રોજન બોન્ડ્સ જે છે, હાઇડ્રોજન બોન્ડ્સ એ સેકન્ડરી બોન્ડ્સમાંથી સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. તો આવા તમને MCQ 1 માર્કર આવી શકે કે વિચ બોન્ડ્સ આર ધ સ્ટ્રોંગેસ્ટ સેકન્ડરી બોન્ડ્સ. તો તમને કહેવાનું હાઇડ્રોજન બોન્ડ્સ. અને આઉટ ઓફ સેકન્ડરી બોન્ડ્સ, હવે સેકન્ડરી બોન્ડ્સમાં જોઈએ તો સેકન્ડરી બોન્ડ્સમાં આપણે કયા કયા સેકન્ડરી બોન્ડ્સ કયા કયા છે? વેન્ડરવોલ્સ બોન્ડ્સ અને હાઇડ્રોજન બોન્ડ્સ. વેન્ડરવોલ્સ બોન્ડ નોન ડાયરેક્શનલ હોય અને હાઇડ્રોજન બોન્ડિંગ કરતાં વીકર હોય, હમણાં જોયું. અને હાઇડ્રોજન બોન્ડ્સ જે છે એ ડાયરેક્શનલ હોય અને દે આર સ્ટ્રોંગર દેન ધ વેન્ડરવોલ્સ બોન્ડ્સ. હવે આ રીતે પણ તમારા તમને MCQ કે વન માર્કર પૂછી શકે કે આઉટ ઓફ ધ હાઇડ્રોજન એન્ડ વેન્ડરવોલ્સ બોન્ડ્સ વિચ આર ધ સ્ટ્રોંગર વન્સ. તો તમને કહેવાનું હાઇડ્રોજન બોન્ડ્સ. તમને પૂછે ટ્રુ ઓર ફોલ્સ મેબી કે વેન્ડરવોલ્સ બોન્ડ્સ ઇઝ અ ડાયરેક્શનલ બોન્ડ. તો તમને કહેવાનું ફોલ્સ, ઇટ ઇઝ અ નોન ડાયરેક્શનલ બોન્ડ. પછી તમને આગળ આપણે અહીંયા આ ટેબલ પણ જોઈ હતી, આ ટેબલમાંથી પણ MCQ આવી શકે તમને કે કોવેલન્ટ બોન્ડ ઇઝ સેચ્યુરેટેડ ઓર નોટ સેચ્યુરેટેડ. તો તમને ટિક કરવાનું સેચ્યુરેટેડમાં. પછી તમને પૂછે આયોનિક અને મેટેલિકમાં પૂછે કે વિચ ફ્રોમ આયોનિક બોન્ડ એન્ડ મેટેલિક બોન્ડ વિચ વન ઇઝ સ્ટ્રોંગર. તો તમને કહેવાનું આયોનિક બોન્ડ. કે તમને બે માર્કમાં એમ પૂછી લે કે કમેન્ટ ઓન ધ સ્ટ્રેન્થ સેચ્યુરેટેબિલિટી એન્ડ ડાયરેક્શન ઓફ ધ કોવેલન્ટ બોન્ડ. તો તમને કહેવાનું કોવેલન્ટ બોન્ડ સ્ટ્રોંગ છે, સેચ્યુરેટેડ છે, ડાયરેક્શનલ છે. ઓર ટ્રુ ફોલ્સમાં એમ પૂછે કે ઇઝ ધ આયોનિક બોન્ડ આયોનિક બોન્ડ ઇઝ ડાયરેક્શનલ, ટ્રુ ઓર ફોલ્સ. તો તમને કહેવાનું ફોલ્સ, ઇટ ઇઝ નોન ડાયરેક્શનલ. તો આપણે જોયું હતું ફર્સ્ટ જ સેકન્ડ લેક્ચરમાં કે બે ટાઈપના બોન્ડ હોય, એક પ્રાઇમરી બોન્ડ અને સેકન્ડરી બોન્ડ. આ વસ્તુ આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈ હતી કે બે ટાઈપના બોન્ડ્સ હોય, બે ટાઈપના બોન્ડ્સ હોય, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી બોન્ડ જે છે એ ત્રણ ટાઈપના હોય, કોવેલન્ટ, મેટલિક અને આયોનિક. અને બીજા કયા ટાઈપનો બોન્ડ હોય? સેકન્ડરી બોન્ડ. સેકન્ડરી બોન્ડ કયા કયા છે આપણે સ્ટડી કર્યા છે? વેન્ડરવોલ્સ અને હાઇડ્રોજન. આ બોન્ડ્સ ની છે ને આ બધા બોન્ડ્સ ઉપર તમને શોર્ટ નોટ્સ કે નોટ્સ આવી શકે. તમને એમ પૂછી લે રાઇટ અ નોટ ઓન મેટેલિક બોન્ડ એન્ડ હાઇડ્રોજન બોન્ડ
કે પછી રાઇટ અ નોટ ઓન કોવેલેન્ટ બોન્ડ એન્ડ મે બી આયોનિક બોન્ડ, એ રીતે કાંઈ પણ પૂછી શકે. અને એની પ્રોપર્ટીઝ, એની નાની નાની પ્રોપર્ટીઝ પણ વન માર્કમાં પૂછી લે છે. અને એ પણ પૂછે છે કે આઉટ ઓફ પ્રાઇમરી બોન્ડ અને સેકન્ડરી બોન્ડ વિચ વન ઇઝ સ્ટ્રોંગર, પ્રાઇમરી બોન્ડ સ્ટ્રોંગર કે સેકન્ડરી બોન્ડ સ્ટ્રોંગર. તો તમને કહેવાનું, પ્રાઇમરી બોન્ડ જે છે એ વધારે સ્ટ્રોંગ છે, સેકન્ડરી બોન્ડ્સ વીક છે એના પ્રમાણ. બીજી વસ્તુ તો બીજું તમને એમ પૂછી લે કે પ્રાઇમરી બોન્ડ્સ કઈ રીતે બને છે અને સેકન્ડરી બોન્ડ્સ કઈ રીતે બને છે શોર્ટ ક્વેશ્ચનમાં. તો પ્રાઇમરી બોન્ડ્સ તમને કહેવાનું કે પ્રાઇમરી બોન્ડ્સ જે છે એ કેમિકલ બોન્ડિંગ કારણે બને છે. કેમિકલ બોન્ડિંગમાં શું થાય કે ધ કેમિકલ બોન્ડિંગ એટલે શું, આપણે જે કેમિસ્ટ્રીમાં કરીએ છીએ, ઇટ ઇન્વોલ્વ્સ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એન્ડ ધ બોન્ડ ફોર્મેશન ઓકર્સ બીકોઝ ઓફ ટેન્ડન્સી ઓફ એટમ્સ ટુ અઝ્યુમ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર. એટલે આપણા એટમ્સ જે છે, જેનું આઉટર મોસ્ટ શેલ જે છે કમ્પ્લીટલી ફિલ્ડ ન હોય, તો એ શું કરે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ કાં તો શેર કરે, કાં બીજા એટમને આપી જ દે, કાંઈક તો કરે, પણ આઉટર મોસ્ટ શેલ જે છે એને કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જાય એવું કરવાની ટ્રાય કરે. એ ટ્રાય કરે એટલે તમારા કેમિકલ બોન્ડ બને. ને એ કેમિકલ બોન્ડ, આ જે બોન્ડ બને છે ઇલેક્ટ્રોન શેરિંગ કે ઇલેક્ટ્રોન દઈ દેવાના કારણે કે ઇલેક્ટ્રોન લઈ લેવાના કારણે, એ જે બોન્ડ્સ બને છે એ પ્રાઇમરી બોન્ડ છે. અને સેકન્ડરી બોન્ડ્સ કોના કારણે બને છે એ પૂછે, તો શું કહેવાનું, સેકન્ડરી બોન્ડ્સ કોના કારણે બને છે, સેકન્ડરી બોન્ડ્સ ઓકર ડ્યુ ટુ ફોર્સિસ પ્રોડ્યુસ્ડ બાય એટોમિકલ મોલેક્યુલર ડાયપોલ્સ. એટલે સેકન્ડરી બોન્ડ્સ મેં તમને વેન્ડરવોલ્સ અને હાઇડ્રોજન બોન્ડિંગમાં બતાવ્યું હતું કે સેકન્ડ એ બંનેમાં સેકન્ડરી બોન્ડ બને છે. ને કોના કારણે બને છે, તો ડાયપોલના વચ્ચે કંઈક ઇન્ટરેક્શન થાય છે, ડાયપોલ્સ એકબીજાને અટ્રેક્ટ કરે છે, એટલે તમારા સેકન્ડરી બોન્ડ બને છે. દેટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન, બે ડાયપોલ ઇન્ટરેક્ટ કરે છે. સો ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન ફોર્મ્સ ધ બેસિસ ઓફ ધીસ બોન્ડ્સ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આર્ટિકલ 2.4 કોહેસિવ એનર્જી સ્ટાર્ટ કરશું. કોહેસિવ એનર્જી શું છે એનો હું તમને બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં. તો કોહેસિવ એનર્જી ઓફ અ ક્રિસ્ટલ ઇઝ મેઝર ઓફ હાઉ સ્ટ્રોંગલી ઇટ્સ કન્સ્ટિટ્યુઅન્ટ એટમ્સ ઓર પાર્ટિકલ્સ આર બાઉન્ડેડ. એટલે કોહેસિવ એનર્જી, કોઈ ક્રિસ્ટલની કોહેસિવ એનર્જી આપણે શું આપે, આપણે એક મેઝર આપે કે કેટલા સ્ટ્રોંગલી તમારા એ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલની અંદર ઘણા બધા એટમ્સ અને મોલેક્યુલ્સ હશે, બરાબર. તો એ એટમ્સ જે છે એ એટમ્સ એકબીજા સાથે કેટલા સ્ટ્રોંગલી બોન્ડેડ છે એ આપણે કોણ બતાવે છે, કોહેસિવ એનર્જી બતાવે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.